નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર રાખીએ મહત્વના સમાચાર ઉપર. તો જોધપુર ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચૂકેલા વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે જમીન અંગે ચાલી રહેલી ચર્ચામાં સુપરસ્ટાર સલમાન ખાનને હવે ભારતની બહાર જતી વેળા કોર્ટની મંજૂરી લેવા માટે કહ્યું હતું. જોધપુર ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચૂકેલા વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે જામીન અંગે ચાલી રહેલી ચર્ચામાં સુપરસ્ટાર સલમાન ખાનને હવે ભારતની બહાર જતી વેળા કોર્ટની મંજૂરી લેવા માટે કહ્યું હતું. જોધપુરની કોર્ટે આદેશ જાહેર કર્યો હતો કે અભિનેતા સલમાન ખાન તરફથી વિદેશ જવાની મંજૂરી મંગાતી અરજી દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ કોર્ટમાં સલમાનને આર્મ્સ એક્ટના કેસમાં છોડી મૂકવાની સામે પ્રદેશ સરકાર તરફથી અરજી પર સુનાવણી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે 5 એપ્રિલના દિવસે આ કેસમાં બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનને દોષી જાહેર કર્યો હતો અને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગુ કર્યો હતો. જોકે 2 દિવસમાં જ સલમાન ખાનને જામીન મળી ગયા હતા. સજાની અવધિ 3 વર્ષથી વધુ હોવાથી સલમાનને માત્ર સેશન કોર્ટ પાસેથી જ જામીન મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાગેડુ આર્થિક ખરડાને મંજૂરી આપી દીધી છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ ભાગેડુ આર્થિક ગુનેગારોને પણ અંકુશ લાગશે અને તેઓ કાયદાકીય પ્રક્રિયાથી નહીં બચી શકે. ભાગેડુ આર્થિક ગુનેગાર તે વ્યક્તિ હોય છે જેના વિરુદ્ધ 100 કરોડ કે તેથી વધુની રકમ અંગેના આર્થિક ગુનામાં સંડવાયેલો હોવાથી તેના વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થયું હશે અને તે સજાથી બચવા દેશની બહાર ચાલ્યો ગયો હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાગેડુ આર્થિક ખરડાની મંજૂરી આપી દીધી છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ ભાગેડુ આર્થિક ગુનેગારોને પણ અંકુશ લગાશે અને તેઓ કાયદાકીય પ્રકાશથી નહીં બચી શકે. ભાગેડુ આર્થિક ગુનેગાર તે વ્યક્તિ હોય છે જેના વિરુદ્ધ 100 કરોડ કે તેથી વધુની રકમ અંગેના આર્થિક ગુનામાં સંડોવાયેલા હોવાથી તેના વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થતું હોય છે અને તે સજાથી બચવા દેશની બહાર ચાલ્યો ગયો હોય છે. આ નવા કાયદાથી વિજય માલ્યા અને નીરવ મોદી જેવા મોટા આર્થિક ગુનામાં સામેલ લોકોને દેશમાંથી ભાગવા અને કાયદાથી બચવા પ્રયાસને રોકવામાં આવશે. વિજય માલ્યા અને નીરવ મોદી બંને દેશ છોડીને ભાગી ગયા છે. બંને કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યા છે. આ નવા કાયદા હેઠળ વિદેશી અદાલતને કોઈપણ વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની બેનામી તથા અન્ય સંપત્તિઓને જપ્ત કરવાનો અધિકાર રહેશે. આ કાયદો કહે છે કે જપ્તી આદેશની તારીખથી જપ્ત કરવામાં આવેલી તમામ સંપત્તિઓનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. ભાગેડુ આર્થિક ગુનેગાર ખરડા 2018 રાજ્યસભામાં 25 જુલાઈએ પાસ થયો હતો, જ્યારે લોકસભામાં આ ખરડાને 19 જુલાઈએ મંજૂરી મળી ગઈ હતી. આ કાયદા હેઠળ ન્યૂનતમ 100 કરોડ રૂપિયાની મર્યાદાની યોગ્ય ગણવાતા નાણામંત્રી પિયુષ ગોયલે હાલમાં જ સંસદમાં કહ્યું હતું કે તેની પાછળનો હેતુ મોટા ગુનેગારોને પકડવાનો છે. તેઓએ કહ્યું હતું કે કાયદા અંતર્ગત ઈડી તપાસ એજન્સીનું કામ કરશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મરાઠા આંદોલનની આગમાં પહેલેથી જ સડી રહેલા મહારાષ્ટ્રમાં મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે અનામત રોજગારની ગેરંટી નથી, કારણ કે નોકરીઓ ઘટી રહી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં નીતિન ગડકરીને જ્યારે અનામત માટે મરાઠાઓના હાલના આંદોલન અને અન્ય સમુદાયો દ્વારા આ પ્રકારની માંગણી સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તેમણે જવાબ આપ્યો કે જો અનામત આપવામાં આવે છે તો પણ ફાયદો નથી, કારણ કે નોકરીઓ નથી. બેંકમાં આઈટીના લીધે નોકરીઓ ઓછી થઈ ગઈ છે, સરકારી ભરતી રોકાયેલી છે, નોકરીઓ ક્યાં છે? નીતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામતની તરફ ઇશારો કરતા કહ્યું કે એક સોચ છે જે ઈચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો પર વિચાર કરે. તેમણે કહ્યું કે એક સોચ કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઈ જાતિ પંથક કે ભાષા હોતી નથી. તેનો કોઈ પણ ધર્મ હોય, મુસ્લિમ હિન્દુ કે મરાઠા, તમામ સમુદાયોમાં એક ભાગ છે, જેમની પાસે પહેરવાના કપડાં પણ નથી, ખાવા માટે ભોજન નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 16% અનામતની માંગને લઈને મરાઠા સમુદાયોનું આંદોલન ચાલુ છે. પુણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક પણ થયું. કેટલીય જગ્યાઓ પર આગ ચંપી થઈ. કેટલીક જગ્યાએ કથિત રીતે યુવકોએ આત્મહત્યા કરવાના પણ સમાચાર આવ્યા. ત્યાં ભાજપ અને ખુદ વડાપ્રધાન આ અંગે વાત કહી ચૂક્યા છે કે અનામતને કોઈ હાથ લગાવી શકે નહીં. વિપક્ષે ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કેન્દ્ર સરકાર દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે ઘોષિત કરાયેલા નર્મદા જિલ્લામાં કેન્દ્રીય નીતિ આરોગ્યના ચોક્કસ પેરામીટર મુજબ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નિર્ધારિત લક્ષણાંક સિદ્ધિ સાથે જિલ્લામાં શિક્ષા સાથી ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ હેઠળ જિલ્લા આયોજન મંડળના સહયોગથી પોષણ વાહિની પ્રોજેક્ટનું રાજપીપળામાં લોન્ચિંગ કરાયું હતું.
નર્મદા જિલ્લા કલેક્ટર આર એસ નીનામાં ડોક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વડા ઉદયભાઈ દેસાઈ રાજશ્રી પોલીફિલના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ શ્રી એસ એલ શારદા અને શ્રી સંજય અગ્રવાલ શ્રીમતી હેતલબેન દેસાઈ યુનિસેફના હરેશભાઈ જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર નીપાબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી ડી બારિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસ વગેરેની ઉપસ્થિતિમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રોફ ફાઉન્ડેશનના સહયોગથી 29 અને રાજશ્રી પોલીફિલ કંપનીના સહયોગથી 20 મળી કુલ 49 શિક્ષકોની સ્વયંસેવક તરીકે તેમજ મિની આંગણવાડીમાં 55 જેટલી પોષણ વાહિનીને સ્વયંસેવિકા તરીકેના નિમણૂક પત્રો એનાયત કરીને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના અમલીકરણનો પ્રારંભ કરાયો હતો. રાજશ્રી પોલીફિલના કંપનીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ શ્રી એસ એલ શારદાએ તેમના પ્રાસંગોચિત ઉદ્બોધનમાં કેટલાય જન્મો બાદ મળતા મનુષ્ય જીવનને શિક્ષણના આ ઐશ્વર્ય કાર્યક્રમમાં જોડાઈને સાચા અર્થમાં સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો. નવનિયુક્ત શિક્ષકોને શિક્ષા સાથીથી આગળ વધીને શિક્ષા સારથી બનવાની હિમાયત કરી ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્યમાં તેમના પૂરતા સહયોગની ખાતરી આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રારંભિક તબક્કામાં નિમણૂક પામેલા 49 શિક્ષકો દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કે જ્યાં વધુ શિક્ષકોની જરૂરિયાત હોય તેવી શાળાઓના નિયમિત શિક્ષકોની સાથે સહયોગી બની શિક્ષણ કાર્ય કરશે અને લેખન ગણિત વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપશે. ડોક્ટર કે આર ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં 100 જેટલા શિક્ષકોની સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થા થકી બીજા તબક્કામાં સાગવારા તેમજ અન્ય તાલુકાઓને આવરી લેવાશે. પોલીફિલ કંપની તરફથી પણ વધુ સહયોગની તત્પરતા દર્શાવાઈ છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે નર્મદા જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર સહિત મિની આંગણવાડીઓ કે જ્યાં માત્ર એક જ તેડાગર બહેનની સેવાઓ ઉપલબ્ધ છે તેવા વિસ્તારમાં આ નવનિયુક્ત 55 જેટલી પોષણ વાહિની સ્વયંસેવિકા બહેનો બાળકોને લાવવા લઈ જવાની સેવા ઉપરાંત આઈસીડીએસની સેવાઓ ભૂલકાઓ સુધી પહોંચાડશે અને તેમના પોષણ સ્તરમાં ગુણાત્મક વધારો થાય તેવા પ્રયાસો જિલ્લા વહીવટીતંત્રના કરશે. આપણા નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે ડિક્લેર કર્યો એ પછી આપણે જોયું કે શિક્ષણ અને પોષણ અને આરોગ્ય આ ક્ષેત્રે આપણે ઘણા જ પાછળ હતા બીજા જિલ્લાઓની સરખામણી. એના ભાગરૂપે શ્રોફ ફાઉન્ડેશને એમને આપણને એવી ઓફર કરી કે પ્રથમ વર્ષે અમે 100 જેટલા શિક્ષકોની નિમણૂક કરશું અને જે બાળકો ભણવામાં થોડા સ્લો છે એવા બાળકોને પસંદ કરીને અમે એમને શાળાના સમય દરમિયાન શિક્ષણ આપીને જે બીજા બાળકો નોર્મલ બાળકો છે એ લેવલ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ. આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના ફંડમાંથી એક વધારાના પ્રી સ્કૂલ એજ્યુકેટર તરીકે પોષણ વાહિનીની નિમણૂક કરી છે અને એ આંગણવાડીમાં આંગણવાડીના કાર્યકરને મદદ કરશે અને નાના બાળકો માટે કાળજી લેવાનું કામ કરશે. આજની તારીખે અમે 70 જેટલા શિક્ષકોની નિમણૂક કરી છે અને 40 જેટલી પોષણ વાહિનીમાં પ્રી સ્કૂલ એજ્યુકેટરની નિમણૂક કરી છે. જે ડૉક્ટર કિયાશો ફાઉન્ડેશન છે તેનો ઉદ્દેશ્ય છે કે સમાજની અંદર જો બદલાવ લાવવો હોય તો એની શરૂઆત શિક્ષણથી કરવી પડે અને જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે એ શિક્ષણ મૂલ્યવર્ધિત વેલ્યુએડેડ શિક્ષણ હોય, નાના બાળકથી શરૂ થતું હોય, સ્કૂલથી શરૂ થતું હોય અને એની પાસે એનું જીવનનું એક ધ્યેય હોય અને ધ્યેય એના બદલાવ લાવવા માટે એટલે જેને ફાયર કહીએ ને એને બદલાવ લાવવા માટે નિમિત બને એવી આખી વેલ્યુ ચેઇન ક્રિએટ કરવાની. લોકલાઇઝ જે અનએમ્પ્લોયડ યુથ છે એને અમે સિલેક્ટ કરીએ છીએ અને અમારી અલગ અલગ ટ્રેનિંગ દ્વારા એને અમે તૈયાર કરીએ. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछी ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ
ઘર ઘર માં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં ઘરઘર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ઘરઘંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 એલબી શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879 મોબાઈલ નંબર 8347596338 નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રી માં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433802178 વેલકમ બેક બુલેટિન માં આગળ વાત કરીએ તો જામનગરના એસટી ડિવિઝનના એક મહિલા કર્મચારી સાથે જાતીય સતામણી અંગે ઉપરી અધિકારીના કોર્ટે આગોતરા જમીન ના મંજૂર કર્યા હતા ત્યારે એસટી વિભાગના અધિકારીની ધરપકડ જામનગર અંગે એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જિગ્નેશ બુચ સામે થોડા દિવસ પહેલા સીટીએ ડીવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એસટી ડિવિઝનમાં ચકચાર મચી ગઈ હતી જેને લઈને આ અધિકારી દ્વારા આગોતરા જમીન માટે અરજી કરેલ હતી જે નામદાર કોર્ટે નામંજૂર કરી હતી અને આરોપી
જામનગરના એસટી વર્તુળમાં ભારે ચર્ચા જગાવનારા બનવાની હકીકત આવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા એસટી ડીવીના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા અધિકારીને પોતાની ચેમ્બરમાં બોલાવી નિર્લજ્જ વર્તન કરવા અંગે તેમજ તેમની જાતીય સતામણી કરી વ્યભિચાર કરવા માટે દબાણ કરવા અંગે જામનગર એસટી ડીવીના ડિવિઝનલ કંટ્રોલર અને વિભાગીય નિયામક જિગ્નેશ બુચ સામે થોડા દિવસો પહેલા સીટીએ ડીવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા આઈપીસી કલમ 354 વગેરે મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી એસટી અધિકારી દ્વારા પોલીસની ધરપકડ સામે અદાલતના આશરો લઈ કાનૂની લડત ચલાવવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ અને તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા જુદી જુદી બે તારીખોમાં વિશેષ આધાર પુરવાઓ રજૂ કરી વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. જે તમામ દલીલોને ધ્યાનમાં લીધા પછી જામનગરની સેશન્સ કોર્ટના ન્યાયાધીશે એસટી અધિકારી આરોપી જિગ્નેશ બુચને અદાલત સમક્ષ હાજર કરાવ્યા હતા અને તેઓનો કબજો સીટીએ ડીવીના પીએસઆઈ મેઘરાજસિંહ આર વાળાને અદાલત સમક્ષ બોલાવી સોંપી દેવાયો હતો, જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને સીટીએ ડીવી પોલીસ મથકે લઈ જઈ વિશેષ પૂછપરછ શરૂ કરાઈ છે. કંટ્રોલરની વધુ પૂછપરછ કરાઈ રહી છે. ગઈ તારીખ 24/7/2018 ના રોજ જામનગર વિભાગીય કચેરી એસટી વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા શિખાબેન રાજ્યગુરુ કે જેઓના ઉપરી અધિકારી જે આર બુચ વિભાગીય ઓફિસર ડીસી કે જેમને આ શિખાબેનને ટેલિફોનિક તથા રૂબરૂ બોલાવી બીભત્સ માંગણી કરેલ, જે બાબતનો ગુનો જામનગર સિટી એ ડિવિઝન પોસ્ટે ખાતે દાખલ થતા તેની આગળની તપાસ ચાલુ હોય તે દરમિયાન આરોપી જે આર બુચે નામદાર સેશન કોર્ટ જામનગરમાં આગોતરા જામીન અરજી મૂકેલ, જેની સુનાવણી આજરોજ થતાં નામદાર સેશન કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા આરોપીની આજરોજ ધરપકડ કરી આગળની તપાસ ચાલુ કરેલ છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. મહીસાગરના આગરવાળા બ્રિજ ઉપરથી કોઈ કારણસર બે પ્રેમી પંખેડાઓ મહીસાગર નદીમાં જંબલાવી ગયા હતા, ત્યારે પ્રેમિકાનો બચાવ થયો હતો, જ્યારે પ્રેમીનું મોત નિપજ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભૂજા ગામના અરવિંદભાઈ પટેલનો પુત્ર જિગ્નેશ તેમજ અગામની સેજલ તલાર નામની યુવતી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ બંને પ્રેમી પંખીડાએ ઘરેથી ક્યાંક જવાનું બહાનું કાઢી આગરવાડા મહીસાગર નદીના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવતા સ્થાનિકોએ આ બંનેને બચાવવા માટે નદીના પાણીમાં પડ્યા હતા, જેમાં સેજલને બચાવી લેવાઈ હતી. જ્યારે જિગ્નેશ ન મળી આવતા તેની સ્થાનિક તરવૈયાઓને બોલાવીને તપાસ કરાતા નદીના ઊંડા પાણીમાંથી જિગ્નેશનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને બહાર કઢાયો હતો ત્યારે આ ઘટનાની જાણ કોઠંબા પોલીસ મથકે કરાતા કોઠંબા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જિગ્નેશના મૃતદેહને હાથીવન ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો. ઇકબાલ શેખ, અને ગુજરાત ન્યૂઝ, મહીસાગર. જામનગરમાં આવેલી કાલિંદી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એક મહિલા સાથે સંબંધ બાંધવાની માંગણી કરી હતી, તેની પર નિર્લજ્જ હુમલો કર્યો હતો અને ત્યારબાદ સમાધાન માટે બોલતી તે મહિલાને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આજે જ્યારે વર્તમાન યુગમાં ખાનગી કે સરકારી સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓને જાતીય સતામણીના કિસ્સાઓની ઘટનાઓ આપના સભ્ય સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સાઓ છે, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામે છે. જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં રહેતા એક મહિલાને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી મયુર મુંગરાએ પોતાની સાથે સંબંધ બાંધવા માટે માંગણી કરી હતી, જેને આ મહિલા વશ નહીં કરતા મયુરે તે મહિલાના અંગત જીવન વિશે ખરાબ વાણી વિલાસ આચર્યો હતો. મહિલાએ આ બાબતથી પોતાના પતિને વાકેફ કર્યા હતા. તે પછી આ બાબતનું સમાધાન કરવા માટે મયુરે કહેતા મહિલા અને તેમના પતિ મયુર ત્યાં પહોંચ્યા હતા. આ વેળાએ મામલો ગરમ થઈ જતા મયુરે તે મહિલાને લાફા ઝાંકી દીધા હતા. આ બનાવ અંગે મહિલાના પતિએ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યારે એક ધારાબેન કરીને એક અમારી પાસે ફરિયાદી બેન આવ્યા છે અને એ બેનનું એવું કેવું છે કે એમના જે ટ્રસ્ટી જે છે એમની સાથે એ ટ્રસ્ટી પોતે એમને કનડગત કરે છે, એમને હેરેસમેન્ટ કરે છે, એમની સાથે કંઈ વર્તન કરેલું છે એ બાબતમાં અત્યારે અમે લેવાની ચાલુ છે અને હાલમાં તપાસ ચાલુ છે. તેને જણાવ્યું છે કે હુમલો થયો છે એમના ઉપર અને એમને વાગ્યું પણ છે અને કાનની આજુબાજુની સાઈડમાં, અને એમનું અમે મેડિકલ ટેસ્ટ પણ કરાવીશું અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી તમામ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલમાં તપાસ ચાલુ છે, કોઈ પણ હોય તો ફરિયાદ તો અમારે અહીંયા ડ્રાફ્ટિંગ અત્યારે થઈ રહી છે અને ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે. અનિલ ગોહિલ સાથે જગદીશ ખેતિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર.
લુણાવાડા જિલ્લા પંચાયત મહીસાગર ICDS શાખા મહિલા સરપંચશ્રીઓ તથા જિલ્લા વિકાસ અધિકારીની નિગરાની તળે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લુણાવાડા જિલ્લા પંચાયત મહીસાગર ICDCS શાખા મહિલા સરપંચશ્રીઓ તથા જિલ્લા વિકાસ અધિકારીની નિગરાની તળે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત મહીસાગરના પ્રમુખમતી ખાંટના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી મહિલા નેતૃત્વ દિવસ પરિસંવાદને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ કાર્યક્રમને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પરિસંવાદને સંબોધન કરતા શ્રી અરવિંદે જણાવ્યું હતું કે અમારા કેરાલાના વિકાસમાં ત્યાંની મહિલાઓએ નેતૃત્વ પૂરું પાડી રાજ્યના વિકાસમાં સહભાગી બની રાજ્યને ઉચ્ચ દરજ્જે પહોંચાડ્યું છે, તેમ ગુજરાતમાં પણ મહિલાઓ આગળ આવી જાગૃતતા કેળવી આ રાજ્યને સબળ નેતૃત્વ પૂરું પાડવા હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રાજ્યની ઘણી મહિલાઓએ પણ આ રાજ્યને નેતૃત્વ આપ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સાથે મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા કાર્ડ, મા અન્નપૂર્ણા યોજના, સગર્ભા ધાત્રી માતા તથા બાલવાડીમાં અપાતા પૂરક પોષણ આહાર તથા કેન્સર ડાયાબિટીસ અંગે મફત સારવાર આપવામાં આવે છે તે અંગે જાણકારી મહિલાઓને આપવામાં આવી હતી. આજ ઉજવણીમાં જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં મહિલા સરપંચો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.